ભારતીય ક્રિકેટ ટીમ માટે 29 જૂન 2024 તારીખ યાદગાર બની ગઈ છે. આ સાથે જ આ તારીખે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા બાદ પહેલા વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. તે બાદ રોહિત શર્માએ પણ T20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. વિરાટ કોહલીએ જીત બાદ બોડકાસ્ટ સાથે વાત કરતા સંન્યાસની જાહેરાત કરી હતી, જ્યારે રોહિત શર્માએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં સંન્યાસની જાહેરાત કરી હતી. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરતા રોહિત શર્માએ આ વાતને કન્ફર્મ કર્યું કે તે વન ડે અને ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. પ્રેસ કોન્ફરન્સમાં સંન્યાસને લઈને રોહિત શર્માએ કહ્યું કે આ મારી અંતિમ મેચ પણ હતી. જ્યારથી મેં આ ફોર્મેટ રમવાનું શરૂ કર્યું, મેં એન્જોય કર્યું છે. આ ફોર્મેટને ગુડ બાય કહેવા માટે આનાથી સારો સમય ના હોઈ શકે. મને તેની દરેક ક્ષણ પસંદ છે. મેં આ ફોર્મેટ સાથે જ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. હું કપ જીતવા માંગતો હતો. એ જ પ્રમાણે મેચ બાદ ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ કહ્યું કે આ મારો અંતિમ વર્લ્ડ કપ હતો. અમે આ મેળવવા માંગતા હતા. એક દિવસ તમે વિચારો છો કે તમારાથી રન નથી બનતા અને ત્યારે આવું થઈ જાય છે. ભગવાન જે કરે છે સારું કરે છે. આ મારા માટે અત્યારે નહીં તો ક્યારેય નહીંની સ્થિતિ હતી. આ મારી ભારત માટે અંતિમ T20 મેચ હતી. અમે આ વર્લ્ડ કપ ઉઠાવવા માંગતા હતા. અમે જો હારી પણ જાત તો હું પોતાના સંન્યાસની જાહેરાત કરવાનો હતો. વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ પહેલા 7 ઇનિંગ્સમાં માત્ર 75 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ વર્લ્ડ કપ ફાઇનલ મેચ અને પોતાના કરિયરની ફાઇનલ મેચમાં પણ 76 રનની ઇનિંગ્સ રમી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ એવોર્ડ પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા ઘણા સારા ફોર્મમાં જોવા મળ્યા હતા. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન રહ્યો હતો. રોહિત શર્માએ 8 મેચમાં 8 ઇનિંગ્સમાં 36.71ની એવરેજ અને 156.71ના સ્ટ્રાઇક રેટ સાથે 257 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટથી 3 અડધી સદી ફટકારી હતી, જેમાંથી તેનો હાઈ સ્કોર 92 રન રહ્યો હતો. રોહિત શર્માએ 24 ફોર અને 15 સિક્સર ફટકારી હતી.